नमस्कार संत कृपा परिवार में आपनु हार्दिक स्वागत करू छूं। हूं छूं किरण सर। आज आपणे धोरण 3 ની અંદર વિષય છે હિન્દી અને હિન્દી ની અંદર પ્રકરણ આપણે જોવાનું છે 11 નું અને 11 નું પ્રકરણ નું નામ છે કોણ ક્યાં કરતા છે। આ પ્રકરણ વિશે સમજવાના છે કોણ ક્યાં કરતા છે મતલબ કે કોણ શું કરે છે। અહીંયા આપણે સમાજ સેવકોની વાત કરવામાં આવી છે। આપણે ધોરણ 1-2 ની અંદર સામાન્ય જ્ઞાન માં શીખી ગયા છે કે સમાજ સેવકો આપણા આપણા સમાજને કેટલા ઉપયોગી છે અને એમનું કાર્ય શું છે। કુંભાર શું કરે, દરજી શું કરે, ડોક્ટર શું કરે, એનું કાર્ય શું, ખેડૂત શું કરે, એનું કાર્ય શું, એ વિશે આજે આપણે એ સમાજ સેવકો વિશે આપણે હિન્દીમાં શીખવાના છે। તો આપણે પહેલું જોશું અહીંયા તો સૈનિક દેશની રક્ષા કરતા છે, સૈનિક આવ્યું છે। પહેલો છે સમાજ સેવક એ સૈનિક, સૈનિક શું કરે છે એનું આપણે કાર્ય અહીંયા આપવામાં આવ્યું છે કે સૈનિક દેશની રક્ષા કરતા હે। સૈનિક એ આપણા દેશની રક્ષા કરે છે, સુરક્ષા કરે છે। તો સૈનિક દેશની ક્યાં કરતા હે, સૈનિક દેશની રક્ષા કરતા હે, યાની કે સુરક્ષા હે। જો સૈનિક આપણા દેશની કેટલું આખો દિવસ 24 કલાક આપણે સીમા ઉપર ઉભો રહીને આપણા દેશની ખડાઓ પગે એ શું કરે છે, સેવા કરે છે, સુરક્ષા માટે સૈનિક, એટલે સૈનિક એ દેશની શું કરે છે, રક્ષા કરે છે। બીજું છે કિસાન આવ્યું છે, ચાલો ખૂબ સરસ છે। કિસાન એટલે કે ખેડૂત, કિસાનને કૃષક પણ કહેવાય। તો કિસાન આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે છે। સૌથી મોટું ભારત ની અંદર ખેતી સૌથી વધારે પ્રમાણમાં થાય છે, 90-80% લોકો ખેતી ઉપર નિર્ભર છે। તો કિસાન ખેત મે ક્યા કરતા હે, ખેતી કરતા હે, એટલે કે ખેડૂત ખેતર માં ખેતી કરે છે અને કિસાન ખેતી નું જે પાક ઉપલબ્ધ થાય છે એના લીધે આપણે જીવીએ પણ છે। તો ખેડૂત, તો કિસાન નું કાર્ય શું છે, તો કિસાન એ ખેત માં એટલે કે ખેત એટલે કે ખેતર માં શું કરે છે, ખેતી કરે છે। તો કિસાન ખેત મે ક્યા કરતા હે, કિસાન ખેત મે ખેતી કરતા હે, કિસાન ખેતર માં ખેતી કરે છે। ત્રીજું આપણે સમાજ સેવક નું નામ જોશું, ડાક્ટર। ડાક્ટર એટલે કે ડોક્ટર, આપણે બીમાર પડે એટલે તરત આપણે કોની પાસે જઈએ છે, ડોક્ટર પાસે, અને ડોક્ટર આપણે ચેક કરે છે। તો બીજો સમાજ સેવક આપણે ડોક્ટર ની વાત કરે તો ડાક્ટર રોગી કો દવા દેતા હે, રોગી એટલે બીમાર માણસ ને શું આપે છે, દવા આપે છે। તો ડોક્ટર એ બીમાર માણસ ને દવા આપે છે। આપણે ચોથું જોશું માલી, માલી નું પણ ખૂબ સરસ સમાજ સેવક, એક માલી નું પણ કાર્ય છે। માલી બગીચો મોટો હોય અને એમાં જો માળી ન હોય, બગીચામાં કામ કરવા માટે માળી ન હોય તો બગીચો જંગલ જેવો થાય કે ન થાય। તો અહીંયા આપણું છે માલી બગીચે મેં પાણી સિંચતા હે, માળી બગીચામાં પાણી આપે છે, સિંચાઈ સિંચે છે મતલબ પાણી આપે છે। તો માળી નું કામ ફૂલ છોડ જે વધારાનું હોય એનું કટિંગ કરવાનું હોય છે, ફૂલોની માવજત કરવાની હોય, બગીચાની માવજત કરવાની જવાબદારી એ માલી ની છે। એટલે કે માલી બગીચે, માલી બગીચે મેં પાણી સિંચતા હે, એટલે માળી બગીચામાં પાણી આપે છે। આપણે આગળનું જોશું હલવાય, હલવાય તો અહીંયા હલવાય નો એક સમાજ સેવક છે। તો તમને બધાને બાળકોને મીઠાઈ ખૂબ ભાવે છે અને મીઠાઈ બનાવવા વાળાને આપણે શું કહેવાય છે, હલવાય। તો આપણે જોશું હલવાય મીઠાઈ બનાવવા વેચતા હે, હલવાય શું કરે છે, મીઠાઈ વેચીને મીઠાઈ બનાવીને વેચે છે। તો હલવાય જે છે કંદોઈ છે એ શું કરે છે, મીઠાઈઓ બનાવીને વેચે છે। બીજું છે દરજી, બીજો સમાજ સેવક છે દરજી। તો દરજી નું કાર્ય આપણે જાણતા જ હોય છે, તો દરજી કપડા સીતા હે, કપડા સીતા હે, તો સીતા હે, તો દરજી નું કાર્ય એ કપડા સીવાનું છે, તો દરજી કપડા સીતા હે, દરજી કપડા સીવે છે। બીજું છે આગળનો સમાજ સેવક જોશું ધોબી, ધોબી ક્યાં કરતા હે, ધોબી તો ધોબી કપડે ધોતે હે, તો ધોબી કપડા ધોવે છે, તો ધોબી કપડે ધોતા હે, તો ધોબી કપડા ધોવે છે। બીજો આપણે જોશું અહીંયા છે શિક્ષક, અહીંયા આપ્યું છે તમને બીજો સમાજ સેવક શિક્ષક, શિક્ષક ની શું ભૂમિકા છે આપણે લોકડાઉન ની અંદર પણ જોયું જ છે। તો એક શિક્ષક ની ભૂમિકા શું છે, એનું બાળકો પ્રત્યે એટલે કે એનું છાત્રો કેમ પડાતા હે, શિક્ષક છાત્રો કો પડાતા હે, તો શિક્ષક છે વિદ્યાર્થીઓને ભણાવે છે। તો અહીંયા સારા સંસ્કાર નું જ્ઞાન આપણને ઘરેથી તો મળે જ છે, પણ શાળા ની અંદર સારા સંસ્કાર કોણ આપે,
आपे तो शिक्षक, तो शिक्षक की भूमिका शू है? तो शिक्षक छात्रों को पढ़ाता है, तो शिक्षक विद्यार्थियों ने भणावे। आगे तो आप जो टपाल वेचे, तो संदेशो कोई पण आवे, पोस्ट मां काई पण आवे, तो एनु कार्य छे टपाली नो घरे सुधी पहोंचाड़े। तो अहींया छे आपणे समाज सेवकनी शैली।